અગ્નિ પ્રાઇમ બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ. તાજેતરમાં DRDOએ આ અગ્નિ પ્રાઇમ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આજે અગ્નિ પ્રાઇમ મિસાઇલ છે એ સ્વદેશી રીતે વિકસિત કરવામાં આવ્યું છે અને આજે છે મિસાઇલ એ નવી પેઢીનું પરમાણુ સક્ષમ બેલેસ્ટિક મિસાઇલ છે. ઓડિશા રાજ્ય છે. આ ઓડિશા રાજ્યના બાલાસોર ખાતે આવેલા ડૉક્ટર અબ્દુલ કલામ આઇલેન્ડ, કે જેને આપણે પહેલાં વ્હીલર આઇલેન્ડ તરીકે ઓળખતા હતા, આ સ્થળે આ જે અગ્નિપ્રાઇમ મિસાઇલ છે તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને આ તેનું એટલે કે અગ્નિપ્રાઇમ મિસાઇલનું ત્રીજું પરીક્ષણ છે. પ્રથમ પરીક્ષણની વાત કરીએ તો જૂન 2021માં કરવામાં આવ્યું અને બીજું પરીક્ષણ ડિસેમ્બર 2021માં થયું છે. આજે સફળ પરીક્ષણો થયા છે. આ પરીક્ષણો સાથે મિસાઇલને હવે સ્ટ્રેટેજિક ન્યુક્લિયર કમાન્ડ દ્વારા યુઝર ટ્રાયલ માટે મૂકવામાં આવશે, જે ભારતના વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રોના ભંડારના સંચાલન માટે જવાબદાર છે. આ પરીક્ષણો પૂર્ણ થયા પછી અગ્નિપ્રાઇમને સત્તાવાર રીતે વ્યૂહાત્મક દળો કમાન્ડ શસ્ત્રાગારમાં સામેલ કરવામાં આવશે. અગ્નિપ્રાઇમ મિસાઇલની વાત કરવામાં આવી તો તેને આપણે ટૂંકમાં અગ્નિપી તરીકે ઓળખીએ છીએ અને અગ્નિપ્રાઇમ બે તબક્કાનું એટલે કે ટુ સ્ટેજ કેનિસ્ટર બેઝ, એટલે કે જેમાં મિસાઇલ ખુલ્લું ના હોય, મિસાઇલ ઉપર કવર રાખવામાં આવતું હોય છે, આ કવર બેઝ્ડ મિસાઇલ છે. તે IGMDP એટલે કે ઇન્ટિગ્રેટેડ ગાઈડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ વિકસિત મિસાઇલોની અગ્નિશ્રેણીનું નવીનતમ અને છઠ્ઠું સંસ્કરણ છે. તમને એ પણ ખબર હોય કે આ જે છે મિસાઇલ એ ઇન્ટિગ્રેટેડ ગાઈડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ પરીક્ષિત કરવામાં આવ્યું છે, પરંતુ તેનું સંસ્કરણ કયું છે એ યાદ ના હોય તો ભૂલ પડે, તો એ યાદ રાખજો કે તેનું છઠ્ઠું સંસ્કરણ છે. રેન્જની વાત કરીએ તો 1000 થી 2000 કિલોમીટરની છે. આ મિસાઇલ 1000 થી 2000 કિમીની રેન્જમાં વિવિધ સ્વતંત્ર રીતે લક્ષિત વિવિધ પુનઃપ્રવેશ વાહનો સાથે વિવિધ સ્થળોએ વિવિધ યુદ્ધ શસ્ત્રો પહોંચાડવામાં સક્ષમ છે. મિસાઇલની વાત કરીએ તો મિસાઇલ 1.2 મીટર વ્યાસ, 10.5 મીટર લંબાઈનું છે અને 1.5 ટન સુધીના તેનું વજન છે, અથવા યુદ્ધ શસ્ત્રોને લઈ જવા સક્ષમ છે, એટલે કે 1.5 જેટલું તેમાં આપણે જે યુદ્ધ હોય છે તેના વખતે જે આપણે દાડુગોરો હોય છે તે લઈ જવા સક્ષમ છે. આ મિસાઇલ યુઝર સાથે સંકળાયેલા કેટલાક લોન્ચિંગ પછી સશક્ત દળોમાં સામેલ કરવામાં આવશે. તેમાં ડ્યુઅલ નેવિગેશન અને ગાઈડન્સ સિસ્ટમ છે, આ પણ એક તેની વિશેષતા છે. અગ્નિપ્રાઇમ મિસાઇલ ભવિષ્યમાં ભારતની વિશ્વસનીય પ્રતિરોધક એટલે કે ડિફેન્સ જે હોય છે ભારતનું તેને વધુ મજબૂત કરશે. નોંધ અહીંયા આપેલી છે કે કેનેસ્ટર બેઝ લોન્ચ સિસ્ટમ પરિવહન માટેના કન્ટેનર તરીકે કાર્ય કરે છે. કેનેસ્ટર બેઝ સિસ્ટમ મિસાઇલને લોન્ચ કરવા માટે આવશ્યક સમયને ઘટાડે છે અને તેના સંગ્રહ અને ગતિશીલતામાં સુધારો કરે છે. અગ્નિ જે મિસાઇલો છે તેની પ્રહાર ક્ષમતામાં આપેલી છે. તો પ્રથમ અગ્નિ મિસાઇલ હતું એટલે અગ્નિ 1, તેની હતી 700 કિમી, અગ્નિ 2 2000 કિમી, 3 2500, 4 3500 કિમી અને 5 હતું એ 5000 કિમીનું છે. હવે આપણે વાત કરીશું ઇન્ટિગ્રેટેડ ગાઈડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. તેની સ્થાપનાનો વિચાર પ્રખ્યાત વૈજ્ઞાનિક ડૉક્ટર APJ અબ્દુલ કલામને આવ્યો હતો. આ જે મિસાઇલ પ્રોગ્રામ હતો તેનો ઉદ્દેશ્ય મિસાઇલ ટેકનોલોજી ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાનો હતો. તેની મંજૂરી 1983માં ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યું હતું અને માર્ચ 2012માં તેને પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ જે પ્રોગ્રામ હતો આ પ્રોગ્રામ હેઠળ ભારતે 5 મિસાઇલો વિકસિત કર્યા છે, જેના નામ અહીંયા નીચે આપેલા છે. પ્રથમ છે પૃથ્વી. તેની વિશેષતા એ હતી કે તે સપાટીથી સપાટી એટલે કે જમીનથી જમીન પર પ્રહાર કરનાર ટૂંકા ગાળાની એટલે કે શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ છે. અગ્નિની વાત કરીએ તો તે સપાટીથી સપાટી પર પ્રહાર કરવા સક્ષમ મધ્યમ રેન્જની બેલેસ્ટિક મિસાઇલ છે. ત્રિશુલની વાત કરીશું તો તે જમીનથી હવામાં એટલે કે સપાટીથી હવામાં પ્રહાર કરતી શોર્ટ રેન્જની મિસાઇલ છે. નાગની વાત કરીએ તો તે થર્ડ જનરેશન એટલે કે ત્રીજી પેઢીની એન્ટી ટેન્ક મિસાઇલ છે. અને આકાશની વાત કરીશું તો સપાટીથી હવામાં પ્રહાર કરનાર મધ્યમ રેન્જવાળી મિસાઇલ છે. હવે સાહેબ આ પાંચે પાંચને યાદ કરીને કરવા તો એક સૂત્ર છે પટના. આ પટના યાદ રાખી લેશો તો પણ તમને આ બધી વસ્તુ યાદ રહી જશે. પૃથ્વી, અગ્નિ, ત્રિશુલ, નાગ, આકાશ એટલે કે પટના. આગળનો અગત્યનો ક્વેશ્ચન એવો છે કે તાજેતરમાં DRDOએ સ્વદેશી રીતે વિકસિત નવી પેઢીની પરમાણુ સક્ષમ બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ પ્રાઇમ એટલે કે અગ્નિ P નું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? પ્રથમ વિધાન એવું કહે છે કે અગ્નિ પ્રાઇમ એ ઇન્ટિગ્રેટેડ ગાઈડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ IGMDP હેઠળ અગ્નિ વર્ગની નવી પેઢીનું અપગ્રેડેડ કરેલું સંસ્કરણ છે, જે યોગ્ય બાબત છે.
પછી છે કે અગ્નિ પ્રાઇમ અથવા અગ્નિ પી એ ડ્યુઅલ નેવિગેશન અને ગાઈડન્સ સિસ્ટમ સાથે બે તબક્કાની સોલિડ પ્રોપલન્ટ મિસાઇલ છે, તો આ યોગ્ય છે. અગ્નિ પ્રાઇમ મિસાઇલની રેન્જ છે 1,000 થી 2,000 કિમી, આ પણ યોગ્ય બાબત છે. તે 1.2 મીટર વ્યાસ, 10.5 મીટર લંબાઈની મિસાઇલ છે, જે 1.5 ટન સુધીના યુદ્ધ શસ્ત્રોને લઈ જઈ શકે છે, તો આ યોગ્ય બાબત છે. માટે આપણો આન્સર આવશે કે વિધાન 1, 2, 3 અને 4 યોગ્ય છે.